નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જ્ઞાનપથ વિદ્યાલય ધોરણ એક. ધોરણ એક માં આજે આપણે ખાનાવાળી બુકમાં લખવાનું છે. જો મેં બોર્ડ પર ખાના આપેલા છે તો તમારે કઈ બુક બહાર લેવાની? ખાનાવાળી બુક. તો ચાલો બધા બેગમાંથી ખાનાવાળી બુક બહાર લઈ લેશે, પેન્સિલ રબર હાથમાં રાખશે. આપણે શું લખવાનું છે? અંકને શબ્દમાં લખો. અંકને શબ્દમાં તમે પરીક્ષામાં બહુ સરસ લખ્યા છે, તો ચાલો આજે આપણે રિવિઝન કરીશું. પહેલા તમારે આવી રીતના આરસીઓ હશે તમારી બુકમાં, પણ હું પહેલેથી ચાલુ કરું છું. તમારે બે ખાના મૂકી ત્રીજા ખાનેથી ચાલુ કરવાનું રહેશે. ચાલો પહેલા અંક કીધો જે દીધીએ, તો પહેલા આવી રીતના એક કરો અને એની બાજુમાં લીટી કરી, પછી આવી રીતના એ ક. ચાલો લખી લો એવી રીતના એક, પછી બે, ત્યાર પછી ત્રણ, ત્યાર પછી ચાર, ત્યાર પછી પાંચ. આ ઉપર બિંદુ આવ્યો. ત્યાર પછી છ. તો કઈ રીતના કરવાનો? આ બિંદુ ઊંચું આવવું જોઈએ. ત્યાર પછી સાત, ત્યાર પછી આઠ, આઠ, ત્યાર પછી નવ અને દસ. ચાલો લખાઈ ગયું એક થી દસ. અહીંયા લખાય છે તમારે બાજુમાં જગ્યા છે ને, આ લીટી આપણે છોડી દેવાની છે. શું કરવાનું? છોડી દેવાનું. પછી અહીંયાથી લખવાનું બે એકડા અગિયાર. ખબર પડી કઈ રીતના લખવાનું? આ લખાઈ જાય એટલે આ લીટી છોડી દેવાની છે અને અહીંયાથી તમારે ચાલુ કરવાનું છે બે એકડા અગિયાર. ચાલો લખો જોઈ. ત્યાર પછી શું આવે? એકડે બે બાર, ત્યાર પછી એકડે તબે તેર, એકડે ચોબે ચૌદ, ત્યાર પછી એકડે પાંચડે પંદર, પછી એકડે છગડે સોળ, પછી એકડે સાતડે સત્તર, એકડે આઠડે અઢાર, પછી એકડે નવડે ઓગણીસ અને બગડે મૂંડે વીસ. ચાલો લખાઈ ગઈ લાઈન. એવી જ રીતના આપણે જો અહીંયા છેલ્લો શબ્દ છે તો એવી જ રીતના અહીંયા પણ છેલ્લો છે. આ લીટી આપણે છોડી દેશું. ત્યાર પછી લખશું બગડે એકડે એકવીસ. ખબર પડી ગઈ? તમારે તો પેજ ભરાઈ ગયો છે, તમારે પાછળનું અથવા બાજુના પેજમાં લખવાનું રહેશે. ચાલો લખો બગડે એકડે એકવીસ, બે બગડા બાવીસ. બોલતું જવાનું અને લખતું જવાનું. બગડે બગડે ત્રેવીસ, બગડે ચોગડે ચોવીસ, પછી બગડે પાંચડે માં પેલા પ, પછી ચ અડધો, પછી ચ આખો અને સ પચીસ. કેમ બચાય? પચીસ. એવી જ રીતના બગડે છગડે પેલા છ આખો, પછી વ અડધો, વી આખો અને સ છવ્વીસ. બગડે સાતડે સત્તાવીસ. જો આપણે બોલી છીએ શું? તો કે સત્યાવીસ બોલી છે ને, સત્યાવીસ. તો આપણે સત
ત્યાર પછી બગડે આઠડે 28 28 માં બે જો આવશે ઉપર ને એક નીચે ચાલો લખો 28 બગડે 9 29 29 અને ત ગળે મીટે 30 લખાઈ ગયું ચાલો આટલું આપણે લખ્યું 1 થી 30 અંક ને શબ્દ ફરી એક વખત બોલતા જાશું અંક ને શબ્દ 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 બોલાઈ ગયું મારી સાથે સાથે બોલજો બેકડા ગયા અગિયાર એકડે બગડે 12 12 એકડે તપે 13 13 એકડે ચોડે 14 14 એકડે પાછળ 15 15 એકડે છકડે 16 16 એકડે સાથે 17 17 એકડે આઠે 18 18 એકડે નવે 19 19 બ વડે મીલે 20 ત્યાર પછી 21 ની લાઈન બગડે એકડે 21 બે બગડા 22 બગડે તગડે 23 બગડે ચોગડે 24 બગડે પાછળે 25 બગડે છગડે 26 બગડે સાથળે 27 બગડે આઠડે 28 બગડે નવે 29 તગડે મીને 30 ચાલો 30 સુધી તો આપણે લખાઈ ગયું લખાઈ ગયું ને 30 પછી કઈ લાઈન આવે તગડે એકડે 31 ચાલો લખો જો તગડે એકડે 31 પહેલા આવી રીતના લખી પછી આપણે શબ્દમાં લખશું 31 ચાલો લખાઈ ગયું ત્યાર પછી તગડે બગડે 32 બે તગડા 33 ત્યાર પછી તગડે જોડે 34 તગડે પાછળે પાવ પર મીડું પાવ પર મીડું 35 તગડે છગડે 36 તગડે સાતડે 37 તગડે ને આઠડે 38 તગડે ને નવે 39 અને જો ગડે મીલે 40 ચાલો બધાનું ધ્યાન પડો અહીંયા મેં શું લખ્યું છે લ કર્યો છે કર્યો છે 39 અથવા અહીંયા મેં લખ્યું છે 40 એમાં લ પણ કરી શકો અને શું કરી શકો અળ પણ કરી શકો બે માંથી કોઈ પણ લખો ખોટું પડે નહીં અડાઈ કરી શકો અને લ પણ કરી શકો છો ચાલો ત્યાર પછી લખાઈ ગયું આપણે અહીંયા લાઈન પૂરી થઈ આ લાઈન ખાલી રાખી દેશું પછી આ લાઈનમાં કઈ આવશે છોગડે ને એકડે શું આવે 41 ચાલો લખો જોઈ છોગડે ને એકડે 41 ત્યાર પછી છોગડે ને બગડે 42 લખાઈ ગયું છોગડે ને તગડે
તેતાલીસ બે જોડા ચુમ્માલીસ ચોગડે ને પાંચડે ચોગડે ને સાતડે સુડતાલીસ પછી ચોગડે ને આઠડે અડતાલીસ ચોગડે ને નવડે ઓગણ પચાસ અને પાંચ વડે બે પચાસ ચાલો લખાઈ ગયું ચાલો આપણે એક થી ત્રીસ તો કોઈ હવે આપણે બોલશું ક્યાંથી એકત્રીસ થી તગડે એકડે એકત્રીસ તગડે બગડે બત્રીસ બે તગડા તેત્રીસ તગડે ચોગડે ચોત્રીસ ચોગડે પાંચડે સોરી તગડે પાંચડે પાંત્રીસ તગડે છગડે છત્રીસ તગડે સાતડે સાડત્રીસ તગડે આઠડે આડત્રીસ તગડે નવડે ઓગણચાલીસ ફરી એક વખત લ કરો અથવા અડ બંને ચાલીસ ચોગડે એકડે એકતાલીસ ચોગડે બગડે બેતાલીસ ચોગડે તગડે તેતાલીસ બે ચોગડા ચુમ્માલીસ ચોગડે ને પાંચડે પિસ્તાલીસ ચોગડે ને છગડે છેતાલીસ ચોગડે ને સાતડે સુડતાલીસ ચોગડે ને આઠડે અડતાલીસ ચોગડે ને નવડે ઓગણપચાસ પાંચ વડે મીંડે પચાસ ચલો આવડી ગયું અંકને શબ્દમાં પાકા કરવાના છે આપણે 1 થી 50 ત્યાર પછી હવે આપણે તે પછીના વિડીયોમાં જ્યારે આપણે અંકને શબ્દમાં લેશું ને ત્યારે હવે આપણે નવી લાઈન શીખવાની થશે ગઈ પાંચડે ને એકડે 51 વાળી તો ચાલો આજના વિડીયોમાં તમે 1 થી 50 અંકને શબ્દમાં ભણ્યા છો પાકા કરજો બોલજો અને કઈ રીતના લખવા ધ્યાન દઈને લખજો અસ્તુ જય હિન્દ